Hello friends, I hope you're fit and fine. Today we will start a new chapter from 501. 501 name is inorganic chemistry and industrial chemistry. Last time I was complete unit number 5, name is glass. This glass chapter, it is also from this subject 501, means inorganic chemistry and industrial chemistry. એ જે લાસ્ટ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું ગ્લાસ, એ આખું ચેપ્ટર પર્ટિક્યુલર 14 માર્કનું છે, યુનિટ નંબર 5. અને જે આજે આપણે સ્ટાર્ટ કરશું યુનિટ નંબર 4 ફર્ટિલાઇઝર, એ પણ 14 માર્કનું છે, પર્ટિક્યુલર ચેપ્ટર છે, એ પણ ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીનું છે. લાસ્ટ ટાઈમ જે ગ્લાસ ચાલુ કર્યું હતું એ પણ ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીનું છે, અને આ જે ફર્ટિલાઇઝર સ્ટાર્ટ કરશું એ પણ ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે. તો જોઈએ આપણે યુનિટ નંબર 4, નેમ ઇઝ ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝરની અંદર યુનિટ નંબર 4 છે, એ ફર્ટિલાઇઝર છે, 14 માર્કનું છે, ઇમ્પોર્ટન્ટ છે, એટલે ધ્યાન રાખજો. ફર્ટિલાઇઝરની અંદર સૌથી પહેલાં આપણે જોશું ડેફિનેશન, મીન્સ ઇન્ટ્રોડક્શન ઓફ ફર્ટિલાઇઝર. નેક્સ્ટ જોશું પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ, કયા કયા પ્લાન્ટને ન્યુટ્રિયન્ટ જરૂરી છે, બરાબર, એ જોશું. એના પછી ન્યુટ્રિયન્ટ ફંક્શન, આ ન્યુટ્રિયન્ટનું ફંક્શન શું છે એ જોશું. પછી નીડ ફોર ધી ફર્ટિલાઇઝર, ફર્ટિલાઇઝર કેના માટે જરૂરી છે. પછી એના પછી જોશું એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ઓફ ફર્ટિલાઇઝર, બરાબર, આવશ્યક જે જરૂર છે ફર્ટિલાઇઝર એ કઈ રીતે જરૂરી છે એ જોશું. પછી ક્લાસિફિકેશન ઓફ ફર્ટિલાઇઝર જોશું. એના પછી સિન્થેટિક ઓર આર્ટિફિશિયલ ફર્ટિલાઇઝર, ફર્ટિલાઇઝર કઈ રીતે સિન્થેટિકલી બને છે એ આપણે લાસ્ટની અંદર જોશું. સો ધીસ ઇઝ ધી ઇન્ડેક્સ ઓફ ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર મીન્સ શું થશે, ખાતર થશે, જે પ્લાન્ટના ગ્રોથ માટે ફર્ટિલાઇઝર જરૂરી છે, બરાબર, જે ખાતર છે એ પ્લાન્ટને જરૂરી છે, કારણ કે પ્લાન્ટના ગ્રોથ માટે ફર્ટિલાઇઝર આવશ્યક છે. તો સૌથી પહેલાં ફર્ટિલાઇઝરની ડેફિનેશન જોઈએ. સો ધીસ ઇઝ ધી ડેફિનેશન ઓફ ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝરની ડેફિનેશન છે, અ ફર્ટિલાઇઝર ઇઝ એની મટીરિયલ ઓફ નેચર ઓર સિન્થેટિક ઓરિજિન. ફર્ટિલાઇઝર શું છે, એક મટીરિયલ છે, એક પદાર્થ છે. ખાતર શું છે, એક પદાર્થ છે. એ ક્યાંથી મળે, કાં તો નેચરની અંદરથી મળશે, કાં તો સિન્થેટિકલી. નેચરની અંદર મીન્સ કુદરતી રીતે, જે રીતે જમીનની અંદર ખાતર પડેલું જ હશે, જેમ જે લીવ્સ હશે, જૂના લીવ્સ હોય, બરાબર, પ્લાન્ટના લીવ્સ હોય, એ પણ ખાતર તરીકે વર્તશે. પછી ડમ્સ હોય, કોઈ ઉકરડો હોય, કચરો હોય, એ પણ ખાતર તરીકે વધશે. એની અંદર ન્યુટ્રિયન્ટ, જરૂરી ન્યુટ્રિયન્ટ હશે, એ પણ શું તરીકે, ફર્ટિલાઇઝર તરીકે વધશે. તો નેચરલ મીન્સ કુદરતી રીતે, બરાબર, કુદરતી રીતે એની અંદર ફર્ટિલાઇઝર પડેલું હશે, કેની અંદર, સોઇલની અંદર. અથવા તો સિન્થેટિકલી, જે આપણે માનવ મેડ, જેમ કહી કે મેન મેડ કહી શકીએ. સિન્થેટિક ઓરિજિન મીન્સ મેન મેડ, જે આપણે બનાવેલું હોય, એનપીકે છે, યુરિયા છે, બરાબર, આ ખાતર આપણે મેન મેડ છે, આપણી રીતે બનાવેલા છે, એ પણ આપણે સોઇલની અંદર નાખશું અને પ્લાન્ટ એ એસેન્શિયલી રહી લેશે, બરાબર, શું કરી લેશે, ફર્ટિલાઇઝર લઈ લેશે. તો ફર્ટિલાઇઝર ઇઝ એની મટીરિયલ, એક પદાર્થ છે, કાં તો નેચરની અંદરથી મળશે અને કાં તો મેન મેડ હશે, સિન્થેટિકલી બનાવવામાં આવશે. ધેટ ઇઝ એપ્લાય ટુ સોઇલ. સોઇલમાં શું કરશું, આપણે એપ્લાય કરશું, સિન્થેટિકલી હોય અથવા તો ઓર્ગેનિક હોય, કુદરતી હોય, બરાબર, નેચરલ હોય તો પણ ભલે અને કુદરતી મેન મેડ હોય તો પણ ભલે, સિન્થેટિકલ આપણે શું કરશું, સોઇલની અંદર એપ્લાય કરશું. હવે સોઇલની અંદર એપ્લાય કરશું તો શું થશે, ઓર ટુ ધી પ્લાન્ટ ટીસ્યુ, બરાબર, જે એપ્લાય કરશું એટલે પ્લાન્ટના ટીસ્યુ, જે પ્લાન્ટની પેશી છે, કોઈ પણ વૃક્ષની પેશી છે, એ શું કરશે, ટુ સપ્લાય વન ઓર મોર પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ. સપ્લાય વન ઓર મોર, એક અથવા એક કરતાં વધારે પ્લાન્ટના ન્યુટ્રિયન્ટ. પ્લાન્ટના ન્યુટ્રિયન્ટ્સ મીન્સ શું થશે, પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ મીન્સ શું થશે, પોષક તત્વ. ન્યુટ્રિયન્ટ મીન્સ શું થશે, પોષક તત્વ. જે પ્લાન્ટને જરૂરી છે પોષક તત્વો, એ ક્યાંથી મળશે, તો કે નેચરલ અથવા તો મેન મેડ જે ફર્ટિલાઇઝર બનાવશું એ ફર્ટિલાઇઝર સોઇલમાં નાખશું, અથવા તો ઓલરેડી સોઇલની અંદર પ્રેઝન્ટ હશે, એ શું કરી લેશે, પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ એની અંદર પડેલા હશે. પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ મીન્સ જે વૃક્ષના જે પોષક તત્વો છે એને ગ્રોથ માટે, એસેન્શિયલ ટુ ધી ગ્રોથ ઓફ પ્લાન્ટ. તો આ ડેફિનેશનની અંદર શું છે, અ ફર્ટિલાઇઝર ઇઝ એની મટીરિયલ
of the nature or synthetic origin that is applied to the soil, to the plant tissue to supply one or more plant nutrient essential to the growth of plant. પ્લાન્ટના growth માટે પ્લાન્ટ nutrient જરૂરી છે, પ્લાન્ટના પોષક તત્વ, જેમ માનવીને, જેમ હ્યુમન બોડીને growth માટે, to the growth of human body some ન્યુટ્રિયન્ટ, સમ એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ રિક્વાયર ફોર ધી ગ્રોથ ઓફ હ્યુમન બોડી, લાઇક મિનરલ્સ, લાઇક વિટામિન્સ, લાઇક પ્રોટીન્સ, બરાબર. આ બધા જે માનવના ગ્રોથ માટે, હ્યુમન બોડીના ગ્રોથ માટે આપણે પણ ન્યુટ્રિયન્ટની જરૂર હશે, જેમ માનવીના વિકાસ માટે પણ એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ જરૂરી હોય, જેમ કે વિટામિન છે, મિનરલ ખનિજ દ્રવ્યો છે, પ્રોટીન છે, પછી ચરબી છે, ફેટ છે, મીન્સ કાર્બોહાઈડ્રેટ છે. તો આપણા બોડી માટે, ગ્રોથ કરવા માટે પણ ન્યુટ્રિયન્ટ જરૂરી છે. એ રીતે પ્લાન્ટને પણ ગ્રોથ કરવા માટે, પ્લાન્ટને ગ્રોથ કરવા માટે પણ એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ જરૂરી હશે, આવશ્યક પોષક તત્વ જરૂરી હશે. તો એ પોષક તત્વ ક્યાંથી મળશે? તો કે ફર્ટિલાઇઝર તરીકે મળશે. એ તો કાં તો કુદરતી હશે અને કાં તો મેનમેડ હશે. એને શું કહેવાશે? ફર્ટિલાઇઝર કહેવાશે. તો ફર્ટિલાઇઝરની ડેફિનેશન શું છે? અ ફર્ટિલાઇઝર ઇઝ એની મટીરિયલ ઓફ નેચર ઓર સિન્થેટિક ઓરિજિન દેટ ઇઝ એપ્લાઇડ ટુ ધી સોઇલ ઓર પ્લાન્ટ ટીસ્યુ ટુ સપ્લાય વન ઓર મોર પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ એસેન્શિયલ ટુ ધી ગ્રોથ ઓફ પ્લાન્ટ. પ્લાન્ટના ગ્રોથ માટે પ્લાન્ટને ન્યુટ્રિયન્ટ જોશે, પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ જોશે, પોષક તત્વો જોશે. એ પોષક તત્વ કાં તો પ્લાન્ટની ટીસ્યુ દ્વારા મળશે, કાં તો સોઇલની અંદરથી મળશે. એ કઈ રીતે મળશે? કાં તો નેચરલી અને કાં તો સિન્થેટિકલી આપણે સોઇલની અંદર એપ્લાય કરશું. ધીસ ઇઝ ધી વન ડેફિનેશન ફોર ધી ફર્ટિલાઇઝર. અનધર ડેફિનેશન ઓફ ફર્ટિલાઇઝર ઇઝ ધ સબસ્ટન્સ વિચ રેડીલી મિક્સ વિથ ધી સોઇલ પ્રોવાઈડ એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ ફોર ધી ગ્રોથ ઓફ પ્લાન્ટ ઇઝ નોન એઝ અ ફર્ટિલાઇઝર. એક એવું સબસ્ટન્સ છે, બરાબર, પદાર્થ છે, જે ઓલરેડી સોઇલની અંદર મિક્સ હશે, કાં તો મિક્સ કરવામાં આવશે, કાં તો ઓલરેડી સોઇલની અંદર મિક્સ હશે. તો એની અંદરથી પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ હશે. જે ફર્ટિલાઇઝર છે, પદાર્થ છે, એની અંદર પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ હશે, પોષક તત્વ હશે. એ પોષક તત્વ પ્લાન્ટ લઈ લેશે. કેના માટે લેશે? ફોર ધી ગ્રોથ ઓફ પ્લાન્ટ. પ્લાન્ટના ગ્રોથ માટે એ લેશે. સો ધીસ ઇઝ ધી અનધર ડેફિનેશન ફોર ધી ફર્ટિલાઇઝર. અહીંયા જે પિક્ચર છે એની અંદર જો કાં તો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર હશે, કાં તો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર હશે. ધીસ ઇઝ ધી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. મીન્સ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર મોસ્ટ ઓફ ઇટ ઇઝ અ નેચરલ ફર્ટિલાઇઝર. ઓર્ગેનિક ફર્ટિલાઇઝર જે કાર્બોહાઈડ્રોજન હશે, કાર્બોહાઈડ્રેટ, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એ મોસ્ટ ઓફ કેવા હશે? કુદરતી હશે, નેચરલ હશે, લાઇક ડમ્સ, બરાબર. ઉકરડો હશે તો ઉકરડો પણ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તરીકે વધશે, જેની અંદર કાર્બોહાઈડ્રેટને ઘણા બધા ન્યુટ્રિયન્ટ પ્રેઝન્ટ હશે. તો એ કેવું હશે? નેચરલ છે, બરાબર. શું છે? નેચરલ છે. તો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર મોસ્ટ ઓફ નેચરલ હશે અને કેમિકલ ફર્ટિલાઇઝર મોસ્ટ ઓફ કેવા હશે? સિન્થેટિક હશે, જે માનવ દ્વારા નિર્મિત હશે. તો એ આપણે સોઇલની અંદર નાખશું, બરાબર. ડમ્પ હશે તો પણ સોઇલની અંદર નાખશું, કેમિકલ ફર્ટિલાઇઝર હશે તો પણ આપણે કેની અંદર નાખશું? સોઇલની અંદર નાખશું. હવે જે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અથવા તો કેમિકલ ફર્ટિલાઇઝર નાખશું, એની અંદર શું પડેલું હશે? પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ પડેલા હશે. પ્લાન્ટને જે પોષક તત્વ જોઈએ છે એની અંદર ઓલરેડી પ્રેઝન્ટ હશે. કેની અંદર? ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની અંદર અથવા તો કેમિકલ ફર્ટિલાઇઝરની અંદર પ્રેઝન્ટ હશે. તો એ પોષક તત્વ છે એ જમીનની અંદર નાખશું એટલે ડાયરેક્ટ પોષક તત્વ સોઇલમાંથી પ્લાન્ટના જે ટીસ્યુ છે, બરાબર, રૂટ છે, એ શું કરી લેશે? ખેંચી લેશે, એબ્ઝોર્બ કરી લેશે. કાં તો ડાયરેક્ટલી એબ્ઝોર્બ કરશે, કાં તો ઇનડાયરેક્ટલી એબ્ઝોર્બ કરશે. ઇનડાયરેક્ટલી મીન્સ શું થશે? તો કે એક એક્ઝામ્પલ આપું. માનો કે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર આપણે નાખ્યું અહીંયા, આ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અહીંયા નાખેલા છે, બરાબર, ડમ્પ નાખેલો છે. તો ઓર્ગેનિક મેટર છે, મીન્સ ઓર્ગેનિક પદાર્થ છે, એની અંદર ઓલરેડી સોઇલ ન્યુટ્રિયન્ટ પણ પ્રેઝન્ટ હશે. અમુક સોઇલની અંદર જે ન્યુટ્રિયન્ટ પોષક તત્વો જે પ્લાન્ટને જોતા હશે એ ઓલરેડી પ્રેઝન્ટ હશે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, એ ન્યુટ્રિયન્ટ જે પ્લાન્ટને રિક્વાયર્ડ છે એ ઓલરેડી એની અંદર પ્રેઝન્ટ હશે. તો અમુક જે રૂટ છે, પ્લાન્ટ છે, એ ડાયરેક્ટ અમુક પોષક તત્વો લઈ લેશે, અમુક ઇનડાયરેક્ટ લેશે. માનો કે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન ઇટ ઇઝ અ ઇનડાયરેક્ટ, બરાબર, ઇનડાયરેક્ટ લેવાશે. એ ડાયરેક્ટ પ્લાન્ટ રૂટમાંથી લઈ શકશે નહીં. તો શું કરશે? રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ શું કરશે? નાઇટ્રોજન લઈ લેશે જમીનમાંથી. માઇક્રો ઓર્ગેનિઝમ છે, માઇક્રો ઓર્ગેનિઝમ મીન્સ જે બેક્ટેરિયા છે,
લાઈક રાઇઝોબિયમ. રાઇઝોબિયમ શું કરશે, નાઇટ્રોજન જે છે સોઇલમાં એ લઈ લેશે અને કેને દેશે, પ્લાન્ટને દેશે. બરાબર, પ્લાન્ટને દેશે. તો ઇનડાયરેક્ટ પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ લઈ લીધા, કોને, પ્લાન્ટે. તો પ્લાન્ટ પોતે નાઇટ્રોજન લઈ શકતો નથી, બરાબર, જમીનમાંથી નાઇટ્રોજન લેવા માટે એને માઇક્રો ઓર્ગેનિઝમનો સહારો લેવો પડશે, લાઈક રાઇઝોબિયમ બેક્ટેરિયા. રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરશે, નાઇટ્રોજન સોઇલમાંથી લઈ લેશે, સોઇલમાંથી નાઇટ્રોજન શું કરશે, રાઇઝોબિયમ બેક્ટેરિયા જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ સોઇલમાંથી નાઇટ્રોજન લઈ લેશે, એમાંથી લઈને પછી કેને દેશે, પ્લાન્ટને દેશે. તો પ્લાન્ટ છે એ ડાયરેક્ટ સોઇલમાંથી અમુક પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ લઈ શકશે નહીં, ઇનડાયરેક્ટ લેશે, એ આપણે આગળ ડિટેલની અંદર જોશું. બરાબર, સો ધીસ ઇઝ ધી ડેફિનેશન ઓફ ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર મીન્સ શું થશે, તો કે એક એવો પદાર્થ જે પ્લાન્ટને ગ્રોથ કરવા માટે પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ સપ્લાય કરે છે. બરાબર, પ્લાન્ટના ગ્રોથ માટે શું જોશે, પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ જોશે, પ્લાન્ટના પોષક તત્વો જોશે. જેમ આપણે ગ્રોથ માટે, જેમ હ્યુમન બોડીના ગ્રોથ માટે એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ જવાબદાર છે, ન્યુટ્રિયન્ટ મીન્સ પોષક તત્વો, જેમ કે ખનિજ દ્રવ્યો છે, પ્રોટીન છે, વિટામિન છે, કાર્બોહાઈડ્રેટ મીન્સ ચરબી છે. બરાબર, આ જે આપણે પોષક તત્વો આપણા ગ્રોથ માટે જેમ જરૂરી છે, એમ પ્લાન્ટના ગ્રોથ માટે પણ અમુક પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ જરૂરી છે, એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ જરૂરી છે, આવશ્યક પોષક તત્વ જરૂરી છે. તો એ પોષક તત્વો પૂરા કરવા માટે આપણે શું કરવું પડશે, ફર્ટિલાઇઝર એપ્લાય કરવું જોશે, કાં તો ઓલરેડી પ્રેઝન્ટ હશે કાં તો આપણે એપ્લાય કરવા પડશે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ઇન્ટ્રોડક્શન ઓફ ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર કેમ નાખવામાં આવે છે, ટુ યુઝ ઓફ પ્લાન્ટ ગ્રોથ, ટુ સપ્લાય ધી ગ્રોથ ઓફ પ્લાન્ટ, પ્લાન્ટના ગ્રોથ માટે સપ્લાય કરવામાં આવે છે. તો ફર્ટિલાઇઝર મીન્સ એક ખાતર છે, એ પ્લાન્ટના ગ્રોથ માટે જવાબદાર છે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ડેફિનેશન ઓફ ફર્ટિલાઇઝર.